શહેરમાં બે અલગ અલગ વિસ્તારોમાં અછોડા તોડનારાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા। વડોદરા શહેરમાં મહિલાઓને ટાર્ગેટ કરી આરોપીઓ દ્વારા ચેઇન સ્નેચિંગ, ચીલ ઝડપ, ઠગાઈ અને ચોરી કરવામાં આવી રહી છે, જેને અટકાવવા માટે તેમજ આ ગુનામાં નાસ્તા ભરતા આરોપીઓને પકડી પાડવા માટે વડોદરા પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે દરમિયાન એક જ દિવસમાં સાંજના સમયે છાણી કેનાલ તેમજ રાજમહેલ રોડથી મહિલાઓના ગળામાંથી સોનાની ચેઇનનું સ્નેચિંગ કરનાર બે આરોપીઓને વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમના માણસો શહેરમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા। તે સમયે ચેઇન સ્ક્રેચિંગ કરનાર ઇસમોને લઈને બાતમી મળી હતી કે ઉમેશ જયરામ પરમાર અને સ્ટીવન શશિકાંતભાઈ પરમાર બંને રહે વીએમસી છાણી જકાતનાકા છાણી રોડ કેનાલ પાસેથી મોટરસાયકલ પર પ્રસાર થશે, જેના આધારે વોચ ગોઠવતા ક્રાઇમ બ્રાન્ચને છાણી રોડ કેનાલ પાસેથી યામા મોટરસાયકલ પર જતા બે ઇસમો પર શંકા જતા તેમને રોકી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં તેમનું નામ ઉમેશ જયરામ પરમાર અને સ્ટીવન શશિકાંતભાઈ પરમાર હોવાનું જણાવ્યું હતું। જે બાદ તેમને મોટરસાયકલ અંગે પૂછતા તેમને પોતાની પાસે પેપર્સ ન હતા, સાથે સાથે તેમને મોટરસાયકલને લઈને સચોટ માહિતી ન આપતા પોલીસ દ્વારા સઘન પૂછપરછ કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઇસમોની સઘન પૂછપરછ કરતા બંને ઇસમોએ પોતે પકડાઈ ગયા હોવાનું માનીને આશરે 3 મહિના પહેલાં સાંજના સમયે છાણી કેનાલ પાસે ચરોતર નગર પાસેથી તેમજ રાજમહેલ રોડ પરથી જઈ રહેલ મહિલાઓના ગળામાંથી પહેરેલ સોનાની ચેઇન આંચકી તોડી સ્નેચિંગ કરી હોવાનું જણાવ્યું હતું। વધુમાં તેમણે સ્કેચિંગ કરેલી 2 સોનાની ચેઇન ખંભાત ખાતે ગીરવે મૂકી હોવાનું પણ જણાવ્યું હતું, જેની કિંમત 93,150 હતી। મહત્વનું છે કે આરોપીઓ દ્વારા કરવામાં આવેલ આ ચેઇન સ્કેચિંગ અંગેનો ગુનો છાણી પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવ્યો હતો, જેથી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ બંને ઇસમો પાસેથી રહેલી 40,000ની મોટરસાયકલ કબજે કરી લીધી હતી, જે બાદ આ ગુનો છાણી પોલીસ સ્ટેશન ખાતે નોંધાયો હોવાથી બંને આરોપીઓ ઇસમને છાણી પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવતા આ અંગે આગળની તપાસ છાણી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર।